પંચાયતના અંદર પબ્લિક ભેગી થઈ છે કે 3 વર્ષના અંદર પંચાયતના સરપંચ સભ્યો બધા ચૂંટાયેલા છે, ગ્રાન્ટો પાસ થઈ ગઈ છે, તે છતાં મેઘરેજના અંદર 1 થી 3 વર્ષના અંદર કોઈ વિકાસનું કામ થયું નથી. ના રોડ, કયો રસ્તો, કોઈ કચરા સફાઈ, કોઈ ચીજ થતું નથી. અત્યારે પબ્લિક તમે જોઈ રહ્યા છો એટલી આવી છે અહીંયા અને એટલી પરેશાન છે કે એનો કોઈ જવાબ નથી. જો આ પંચાયતથી જો પૂરું કામ થતું ના હોય તો દરેક સભ્યને રાજીનામું આપી દેવું જોઈએ, મારું એવું કહેવું છે. ને આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલી ભીડ આવી રહી છે, કેટલી પરેશાન છે. મહિલાઓ પણ, છોકરાઓ પણ, દરેક લોકો પરેશાન છે. અત્યારે પાણી ભરાઈ રહ્યું છે, રોગચાળા થવાની બી શક્યતાઓ છે મેઘરેજના અંદર. ઇમ્તિયાઝ દીખા, હું જાગૃત નાગરિક મેઘરેજ ગામ પંચાયતના લોકો ગામ તરફથી બોલું છું કે આ પંચાયતના સભ્યોના સરપંચના એમની પ્રતિષ્ઠા ના ખડાય એટલા માટે 100% રાજીનામું આપી દેવું જોઈએ. 12,000 પબ્લિક આ લોકોથી કંટાળી ગઈ છે, એક પણ પ્રકારનો વિકાસ થયો નથી. અને બીજું અમે કહેવા માગીએ છીએ કે 1% બી વિકાસ થયો નથી અને અમની પ્રતિષ્ઠા ખડાઈ ગઈ છે 100%. 1% પણ આ લોકો પર વિશ્વાસ નથી, એમની ઇજ્જત હચવાય એ ભાજપ રાજીનામું આપી દેવું જોઈએ અને લોકોની માંગ છે. અને રાજીનામું નહીં આપે તો સોમવારે આપવામાં આવશે અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે બધા પંચાયતની આગળ બેઠીશું અને આંદોલન પણ કરીશું. હું વોટ નંબર 12 નો રમેશભાઈ ધુળાભાઈ સોલંકી છું, વાલ્મીકી સમાજમાંથી ચૂંટાયેલો છું. તો વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં મારો વોટ નંબર 12માં કોઈ સફાઈ થતી નથી, તેમજ નેકો સાફ થતી નથી, મચ્છરનું પ્રમાણ વધી ગયું છે. અવારનવાર કહેવા છતાંય કોઈ આનું કોઈ પંચાયતવાળા ધ્યાનમાં લેતા નથી, તો આનો યોગ્ય રસ્તો કરવા વિનંતી છે. અને હું ભંગી સમાજનો સભ્ય છું તો મારું કોઈ પંચાયત સાંભળવા માગતી નથી, તો આ વિનંતી કરું છું, કહું છું કે આ મારા વોર્ડના અંદર ખાડા પડી ગયા છે તો બી પુરાવતા નથી, નેકો સાફ થતી નથી, સફાઈ થતી નથી, દવાઓ છંટાતી નથી, તો આ વોર્ડના અંદર સાફ તાત્કાલિક થાય એવી મારી નમ્ર વિનંતી છે. ઓકે ઓકે, તમે બરોબર યાર, હું બેઠો છું યાર તમારા પર, મારા પર કોઈ આવતા આમ તમારે દેવા હું કેવું ભાઈ, વાત સાચી ખોટી? તમે કહી દીધું.